આ એક ઉલ્કા છે કે પછી કોઈ અન્ય પદાર્થ તેને લઈને કે પછી ખરતો તારો છે તેને લઈને લોકોમાં કુતૂહલતા જોવા મળી છે અને લોકો પોતાના ધાબે ચડી ગયા અને કેટલાક લોકોએ આ જે ગતિવિધિ હતી અવકાશમાં થતી તેને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી અને આ વિડીયો અત્યારે વાયરલ થયો છે જેમાં અગનગોળા જેવો પદાર્થ પૃથ્વી તરફ રોકેટ ગતિએ આગળ વધતો જોવા મળ્યો હતો। આ તસવીરો જોતા લોકોમાં એક રીતે ડરનો માહોલ પણ જોવા મળ્યો। તો માત્ર ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્ર અને તેલંગાણા સહિતના રાજ્યોમાં પણ આ તસવીરો જોવા મળી છે। આ પ્રકારની ગતિવિધિ અવકાશની જોવા મળી છે તેને લઈને પણ વૈજ્ઞાનિકો તરફથી પણ કહેવામાં આવ્યું છે કે આ એક સેટેલાઇટ નિષ્ક્રિય સેટેલાઇટનું કાટમાળ હોઈ શકે છે, પરંતુ જે વિસ્તારમાં આ પદાર્થ પડ્યો હશે ત્યાંથી અવશેષો લઈને આ વિસ્તાર આ વસ્તુ શું છે તેને લઈને તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જ સાચી હકીકત જોવા મળશે। તો અલગ અલગ વિસ્તારોમાંથી આ પદાર્થ શું છે તેની આ તસવીરો સામે આવી છે। જે શંકાસ્પદ અવકાશી પદાર્થ હતો જે જગ્યાએ જે જમીન પર પડ્યું છે તેની તસવીરો પણ અત્યારે ટીવી 9 પાસે આવી છે અને આ તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ જેમાં એક રીતે કાટમાળ પણ જોવા મળી રહ્યું છે। એટલે કે વૈજ્ઞાનિકો તરફથી જે આશંકા વ્યક્ત કરવામાં આવી છે તે આશંકા પ્રમાણે અહીં જે વિસ્તારમાં આશંકાશીલ પદાર્થ પડ્યો હતો તે વિસ્તારની તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે કેટલોક કાટમાળ જોવા મળી રહ્યું છે। આ અવકાશી કાટમાળ હોવાની શક્યતા વૈજ્ઞાનિકો પહેલા જ વ્યક્ત કરી ચૂક્યા છે। તો અલગ અલગ વિસ્તારોમાંથી જે તસવીરો સામે આવી છે તે અવકાશી પદાર્થ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। क्या हो सकता है गुरुदेव वेधशाला से अगर साइंटिफिक ऑब्जर्वेशन करें और उसका साइंटिफिक उसका प्रीव्यू करें तो ऐसा स्पष्ट लग रहा है कि जैसा गुरुदेव वेधशाला ने प्रेडिक्ट किया था और बताती आ रही है सालों से कि हमें स्पेस डेब्रिस का खतरा है, स्पेस डेब्रिस का खतरा है, यानी कि आसमान में अभी 3000 से ज्यादा उपग्रह घूम रहे हैं और स्पेस वॉर चल रही है। 10,000 से ज्यादा उपग्रह इस साल भेजे जाएंगे और आने वाले समय में 1,00,000 उपग्रह हो जाएंगे। तो ये उपग्रह का टुकड़ा है। क्यों ऐसा लग रहा है? क्योंकि जिस एंगल से वो गिर रहा है, जिस स्पीड से गिर रहा है और गिरने के बाद में दो टुकड़ों में विभाजित होता हुआ गिर रहा है, वो रेडिश कलर का उसके आसपास में एक गोला बनता हुआ चला जा रहा है और इसके पीछे एक लंबी सी पूंछ जैसी दिखाई दे रही है। ये सब कुल मिला के हमें लग रहा है और जितनी लंबी में दो मिनट तक का वीडियो हमें प्राप्त हुआ है, मगर जब ऊपर से गिरा तब लोगों को मालूम नहीं होगा। तो हो सकता है कि 400 किलोमीटर ऊपर से गिर रहा हो उसका वीडियो नहीं है तो 4-5 मिनट लगी हो। तो स्पेस डेब्रिस का टुकड़ा होने की 100% संभावना लग रही है। તો જે વિસ્તારમાં પદાર્થ પડ્યો છે તે વિસ્તાર કયું છે તેને લઈને કોઈ સ્પષ્ટ જાણકારી સામે નથી આવી, પરંતુ ત્યાંના વિડીયો અને કેટલાક ફોટો અત્યારે સામે આવ્યા છે તેમાં આ જે શંકાસ્પદ પદાર્થ હતો તે એક કાટમાળ હોવાની તસવીરોમાં અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે આપને જણાવી દીધી કે જે પ્રકારે આકાશમાંથી અગનગોળા જેવી વસ્તુ પસાર થતી જોવા મળી હતી તેને જોતા લોકોમાં પણ એક રીતે ડરનો માહોલ જોવા મળ્યો હતો। તો કેટલીક જગ્યાએ કુતૂહલતાપૂર્વક લોકો ધાબે ચડી ગયા અને આકાશમાંથી પસાર થતી આ વસ્તુની પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી। ત્યારબાદ આ વિડીયો સતત વાયરલ પણ થયો છે અને માત્ર ગુજરાતના અનેક શહેરો નહીં પરંતુ તેલંગાણા સહિત મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં પણ આ પદાર્થ જોવા મળ્યો છે અને તેને જોતા વૈજ્ઞાનિકો પણ આ અનુમાન લગાવવા લાગ્યા હતા અને વૈજ્ઞાનિકો તરફથી અનુમાન એ પ્રકારે જ લગાવાયા હતા કે આ કોઈ ખરતો તારો કે ભેદી પદાર્થ નથી પરંતુ એક સેટેલાઇટનો કાટમાળ હોઈ શકે છે।